गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित प्रकरण नंबर बे तेमा आपणे जोईए पेज नंबर 21 मां प्रश्न नंबर 8। तेमा आपेलुं छे चढ़ता क्रम मां गोठवो, उदाहरण आपेल छे। तो अहीं आपणे जे संख्याओ आपेली छे तेने चढ़ता क्रम मां गोठवानी छे। तो चढ़तो क्रम एटले शुं? तो सौथी नानी संख्या होय तेने सौथी प्रथम लखवानी अने त्यार बाद तेनाथी मोटी संख्याओ लखवानी रहेशे। तो अहीं आपणे जोईए उदाहरण मां आपेलुं छे 7, 18, 25, 45 अने 39। तो तेमां सौथी नानी संख्या कई छे? तो 7। तो आपणे तेने सौथी पहेली लखेली जोईए छीए। ત્યારબાદ તેનાથી મોટી છે 18, તો તે બીજા ક્રમે છે। તેનાથી મોટી છે 25, તો તે ત્રીજા ક્રમે છે। તેનાથી મોટી છે 39, તો તે ચોથા ક્રમે, અને સૌથી મોટી છે 45, તો એ સૌથી છેલ્લે લખેલી છે। તો એ રીતે આપણે બીજું જોઈએ, તેમાં સંખ્યાઓ આપેલી છે 9, 19, 59, 69 અને 79। તો સૌથી નાની સંખ્યા છે 9, તો તેને આપણે સૌથી પહેલા લખેલી છે। તેનાથી મોટી છે 19, તો તેને બીજા ક્રમમાં। તેનાથી મોટી છે 59, તો તેને ત્રીજા ક્રમમાં। તેનાથી મોટી છે 69, તો તેને ચોથા ક્રમમાં લખેલી છે। અને સૌથી મોટી છે 79, તો તેને આપણે લાસ્ટમાં લખેલી છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ, તેમાં સંખ્યાઓ છે 12, 21, 59, 95 અને 89। તો સૌથી નાની સંખ્યા છે 12, તો આપણે તેને સૌથી પહેલા લખીશું। તેનાથી મોટી છે 21, તો તેને તેના પછી લખીશું। તેનાથી મોટી છે 59, તો તેને ત્રીજા ક્રમમાં। તેનાથી મોટી છે 89, તો તેને ચોથા ક્રમમાં। અને સૌથી મોટી છે 95, તો તેને લાસ્ટમાં લખીશું। ત્યારબાદ આપણે ચોથું જોઈએ, તેમાં છે 27, 72, 90, 80 અને 79। તો હવે આપણે જોઈએ સૌથી નાની સંખ્યા છે 27, તો તેને આપણે સૌથી પહેલા લખીશું। તેનાથી મોટી છે 72, તો આપણે તેને બીજા ક્રમમાં લખીશું। તેનાથી મોટી છે 79, તો તેને ત્રીજા ક્રમે। તેનાથી મોટી છે 80, તો તેને આપણે ચોથા ક્રમમાં લખીશું। અને સૌથી મોટી છે 90, તો આપણે તેને લાસ્ટમાં લખીશું। તો આ રીતે તમારી પણ તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 8 સુધી કમ્પ્લીટ કરેલું છે। તો ત્યાં સુધી તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું અને ગૃહ કાર્યમાં પેજ નંબર 27માં પ્રશ્ન નંબર 3 આપેલું છે, તેમાં પણ આપેલું છે ચડતા ક્રમમાં ગોઠવો। તો અહીં આપણે તેનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ। તેમાં આપેલું છે 24, 14, 16, 21 અને 11। તો અહીં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 11, તો આપણે તેને સૌથી પહેલા લખેલી છે। તેનાથી મોટી છે 14, તો તેને આપણે બીજા ક્રમમાં લખેલી છે। તેનાથી મોટી છે 16, તો આપણે તેને ત્રીજા ક્રમમાં લખેલી છે। તેનાથી મોટી છે 21, તો આપણે તેને ચોથા ક્રમમાં લખેલી છે। અને સૌથી મોટી છે 24, તો આપણે તેને લાસ્ટમાં લખેલી છે। તો તેવી જ રીતે બાકીના આ 3 રહ્યા એ તમારે હોમવર્કમાં કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું પણ વર્ક કર્યું એ તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું અને હોમવર્ક આપેલું છે તે પણ કમ્પ્લીટ કરી લેવું।